રોકાણ યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાકીય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારી સામે મૂકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું માર્કેટમાં ઉતાર ચઢાવમાં શું કરશો એનું જાણકારી લઈશું, રોકાણની રણનીતિ કઈ રીતે બનાવવી અને આ સમય તૈયારીનો નહીં કે અનુમાનનો. હાલમાં માર્કેટમાં કે પછી ભારતીય અર્થતંત્રમાં ઘણું બધું બની રહ્યું છે. તમે માર્કેટની વોલેટાલિટી જુઓ, ક્રૂડની વધતી કિંમતો જુઓ કે પછી નબળો પડી રહેલો રૂપિયો જુઓ કે અમુક ફ્રોડ અને ઘટનાઓ જુઓ, આવા બધા જ જે ઇન્સિડન્ટ્સ બની રહ્યા છે એકસાથે સાંકળીએ તો પરિસ્થિતિથી ગભરાઈ જવાય એ સ્વાભાવિક છે. પરંતુ આ સમયે આપણે આપણા આર્થિક આયોજનને કઈ દિશા આપવી, આ સમયે કયા પગલાં લેવા જરૂરી છે તેની ઊંડાણપૂર્વકની સમજ આજે આપણે લેવાના છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ બુકના લેખક ગૌરવ મશરવાલા. ગૌરવ, સ્વાગત છે તમારું. અને જેમ આપણે જોયું કે પાછલા દિવસોમાં ઘણું વોલેટાઇલ રહ્યું છે માર્કેટ અને એને લીધે આઈ થિંક લોકોમાં એક ગભરાટ પણ છે, ડરી ગયા છે, સાથે કન્ફ્યુઝ પણ છે કે કરવું રોકાણ તો કઈ રીતે કરવું અને જે રોકાણ એમણે કર્યા છે એ પણ બરાબર રિટર્ન્સ આપશે કે નહીં, જે લોકોના એક્સપેક્ટેશન છે એ પ્રમાણે, એ પણ એમની ચિંતા સતાવી રહી છે. કેમ? કારણ કે ડોલરની આપણે રૂપિયાની આપણે જે સ્થિતિ જોઈએ, ક્રૂડની પ્રાઇસીસ વધી રહી છે તો આપણા ખર્ચાઓ તો એક રીતે વધી જ રહ્યા છે. ત્યારે હવે એ લોકોએ કઈ રીતે કામ રહેવું ફર્સ્ટ તો, અને પછી રોકાણને કઈ રીતે જોવું અને ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ સ્ટોપ સ્ટેપ ક્યાંથી શરૂઆત કરવી? તો પ્રીતિ, સૌથી પહેલાં તો છે ને આ સમય ઇંગ્લિશમાં બે શબ્દોનો પ્રયોગ કરું ને તો આ પ્રેડિક્ટ કરવાનો નથી, પ્રિપેર કરવાનો છે. એટલે અટકળો ન લગાવીએ અને તૈયારીઓ કરીએ તો સૌથી સારું રહેશે. હવે આ સમય કેટલો ચાલે ખબર નથી, પણ નોર્મલી આવા સમય બહુ લાંબો ન ચાલતો હોય. અમુક પ્રકારની પછી દિશા નિશ્ચિત થઈ જાય, ચઢાવ હોય, ઉતાર હોય, જે પણ હોય, એટલે ત્યાં સુધી તો શાંતિથી બેસી રહેવું બહુ જરૂરી છે. કારણ કે જ્યારે આટલી બધી ચંચળતા અને અસ્થિરતા હોય ત્યારે તો કોઈ ન નિર્ણય લઈએ એ જ સારો નિર્ણય છે. ત્યાર પછી આગલા 3-4 મહિનામાં આપણને પૈસાની જરૂરિયાત કઈ રીતે પડવાની છે, એ કયા કયા ધ્યેય છે, ઇમરજન્સી છે, એ બધા તરફ ધ્યાન આપીએ અને પછી એક પછી એક પગલાં લેતા જઈએ. તો એકવાર જો આપણે આપણી પરિસ્થિતિનું અવલોકન કરી લઈએ અને એ પ્રમાણે નિર્ણય લઈ લઈએ ને તો બહુ વાંધો નહીં આવે. તો પહેલાં તો આપણે આપણા કયા રોકાણ છે એના પર નજર નાખી લેવી જોઈએ અને શું એમાં કંઈ અફેક્ટ થઈ રહ્યું છે કે નહીં એની પણ એક નજર, તો જ જો રોકાણનું એક લિસ્ટ હશે તો જ ખબર તો થઈ શકે. નકારે કે તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું હોય તો ક્રૂડના ચઢાવ ઉતારથી રોકાણ કરેલા રિયલ એસ્ટેટ પર ફરક નથી પડવાનો. ડોલર વધે કે ઘટે, ગોલ્ડ જો ઘરમાં આવી ગયું તો પછી ફરક નથી પડતો. એટલે કયું કયું રોકાણ છે, હવે આપણી પાસે બોન્ડ હોય પણ IRFS ના ન હોય અને કોઈ સારી કંપની ના હોય તો શું ફરક પડે છે? જે જરૂર સાથે જ જે ફંડ્સ ઇન્વેસ્ટર્સ ઓફકોર્સ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કે જાતે ઇક્વિટી સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરતા હોય છે ત્યારે એનું શું કરવાનું અને એને કઈ રીતે ઇવેલ્યુએટ કરવું જોઈએ? જો પહેલી વસ્તુ તો એ કેટલા વર્ષોથી આપણે કહેતા આવ્યા છીએ કે ઇક્વિટી માર્કેટમાં 7-9 વર્ષથી ઓછો સમયગાળો હોય તો રોકાણ નહીં કરવું. હવે જો એ ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલ સુધારવી રહી. હવે કઈ રીતે સુધારવાની, તો કયા કયામાં નુકસાન છે, હજી જો નફામાં હો તો નીકળી જાઓ, એમાંય જો સારા રોકાણ હોય તો કન્ટિન્યુ કરો અને જો સારા ન હોય તો ડિસકન્ટિન્યુ ગમે ત્યારે કરી નાખો. અને આ પહેલું પગલું છે. એટલે એકવાર પોર્ટફોલિયો ચોખ્ખો કરી નાખો, હજી પણ ઘણા બધા રોકાણ નહીં નફા નહીં નુકસાને તમે કાઢી નાખી શકો. જે સાથે જ ઓલવેઝ અમે કહેતા હોઈએ છીએ કે જ્યારે પણ તમે ઇક્વિટીમાં રોકાણ કરો ત્યારે તમારે એક લાંબો ટાઈમ ફ્રેમ રાખવો, નહીં કે ટૂંકો ટાઈમ ફ્રેમ, અને તો જ તમને તમારું કેપિટલ એપ્રિસિએશન થશે અને કઈ રીતે તમને ફાયદો થશે તો જ એ ખબર પડશે. પણ અત્યારે જ્યારે માર્કેટ ડગમગી ગયું છે ત્યારે ઓફકોર્સ આપણને ચિંતા થાય કે હવે આપણે જે રોકાણ કર્યા છે એ શું કરવું એનું. પણ સાથે જ જે લોકોએ શોર્ટર ડ્યુરેશન માટે રોકાણ કર્યું હોય એ લોકો તો ઓફકોર્સ ચિંતિત થશે. સટ્ટાબાજી કરી તો પછી હવે જોયું કર્યું હોય તો સટ્ટો કાપી નાખો, નીકળી જાઓ,
મહેરબાની કરીને અને આ ભૂલ ફરીવાર ના કરતા. ક્વિક રિટર્ન્સ ઇઝ ઓલવેઝ ક્વિક લોસ. એટલે જો સટ્ટાબાજી થઈ ગઈ હોય તો નીકળી જાઓ. જો એવા રોકાણ કર્યા હોય કે પેલું ટિપ્સ પર ને ટીપાઈ ગયા હોય તો પણ રોકાઈ જાય, નીકળી જાઓ. અને જો એવા રોકાણ કર્યા હોય કે જે ફાઇનાન્શિયલ ગોલ્સ નિયર ટર્મ હોય પણ ઇક્વિટી માર્કેટમાં કર્યા હોય અને અત્યારે સારું વળતર ન હોય તો એ મૂકીને બીજા કોઈ રોકાણ છે જેનો આપણે ઉપયોગ કરીને પહેલાં ધ્યેય સિદ્ધ કરીએ અને આને પછી થોડીક વાર સ્થિરતા આવે પછી કોઈ નિર્ણય લઈએ, એવું વિચારી જુઓ. જી, લોકો આઈ થિંક એવું વિચારે છે પણ એમને ઓપ્શન નથી મળી રહ્યા. ઓપ્શન મળી રહ્યા છે તો એમને ડર લાગી રહ્યો છે કે આમાં હું રોકાણ કરું તો બરાબર છે. એટલે આઈ થિંક મેં જે રીતે સાંભળ્યું છે, લોકો ઘણા બધા આઈધર એ રોકાણમાં પૈસા રાખી મૂક્યા છે અથવા ઉપાડીને લિક્વિડ ફંડ્સમાં રાખ્યા છે. કારણ કે ક્યાં રોકાણ કરવું આવા માર્કેટમાં, એ આઈ થિંક લોકોને એ તો અસમંજસ છે. અત્યારે નવા રોકાણ તો ના કરો, થોડો વખત કોઈક સ્થિતિ સ્થિર થાય અને થશે જ. હંમેશા આવી પરિસ્થિતિ એકદમ ડાબાડોળની પણ આવે અને ક્યારેક સ્થિરતા પણ આવે. એ જ્યારે સ્થિરતા આવે ત્યારે અથવા કોઈ નિશ્ચિત દિશા ખ્યાલ આવે પછી રોકાણ કરીએ તો વધારે સારું. એટલે અત્યારે ડાપણ એમાં જ છે કે કોઈ પગલાં ન લઈએ. તો પછી હમણાં બેસી રહેવું જોઈએ તમે એમ કહો છો. અને ત્યાં સુધી ક્યાં રોકાણ, જેટલા નાણાકીય ધ્યેય છે એને માટે પૈસાની જરૂર હોય, તહેવારોના દિવસો આવે છે, આપણને એમાં પણ ખર્ચો કરવાનું મન થાય, તો આગલા 2 કે 3 મહિનાની જોગવાઈ કરી નાખો. કન્ટેન્જન્સી ફંડ તો હશે જ, એ ઉપરાંત આ જોગવાઈ કરી નાખો તો બહુ વાંધો નહીં આવે. તો તમે કહ્યું કે હમણાં રોકાણ નહીં કરવું પણ ત્યાં સુધી આપણે મની એકદમ તો આઇડલ ના રાખી શકીએ, તો ત્યાં સુધી એફડીમાં ચાલે, એફડીમાં લિક્વિડ ફંડમાં પણ ચાલે. લિક્વિડ ફંડમાં પાછી ચિંતા વધી જશે કે આમાં કયું પેપર છે અને કયું નથી. એફડી ઇઝ સેફ, ભલે બેન્કોના કંઈક કંઈક નામ આવતા હોય છે પણ એમાં તમારા પૈસા નહીં જાય. જી જરૂર. તો જ્યાં સુધી વોલેટાલિટી છે માર્કેટમાં ત્યાં સુધી હમણાં રોકાણ, નવું રોકાણ નહીં કરવું અને એફડીમાં મૂકી રાખવાની સલાહ મળી રહી છે. પણ સાથે સાથે ગૌરવ, ચિંતા એમ પણ થાય છે લોકોને કે અમારી ઇન્કમ ને કઈ રીતે ઇફેક્ટ થશે, કારણ કે ઘણા બધા આ રોકાણની ઇન્કમ પર બી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે અને બધા બીજા બધા જે અર્ન કરતા હોય છે એ લોકોને ઓછી તકલીફ પડશે, પણ એ લોકોનું જે કેપિટલ એપ્રિસિએશન જે થવાનું હશે એનું રેટ ઘટી જશે. તો શું કરવું આ આ સમય? જેની જે રેગ્યુલર આવક રોકાણ પર ડિપેન્ડન્ટ છે એ લોકોને અસર થવાની જ છે અને એ એક હકીકત છે. હવે એવા ગાળામાં જો ઇમરજન્સી ફંડ રાખ્યું હોય, જે આપણે હંમેશા કહેતા આવ્યા છીએ, તો થોડો વખત એની પર ચલાવી લો પહેલી વસ્તુ. ત્યાર પછી ધીરે ધીરે એ બધું જ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં ટ્રાન્સફર કરો. કારણ કે જો પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ, સિનિયર સિટીઝન સેવર સ્કીમ, વરિષ્ઠ પેન્શન યોજના, આ બધામાં રોકાણ કર્યું હશે તો વાંધો નહીં આવે. પણ જો રોકાણ તમે કોઈ ડેટ ફંડમાં કર્યું હોય ને એમાં જો ખોટું પેપર આવી ગયું તો પાછા હેરાન થશો. એટલે આ બધામાં રોકાણ કરી લો જેથી કરીને તમારી રેગ્યુલર આવક, હવે જો રેગ્યુલર આવકને અસર થઈ જ ગઈ તો અમુક રોકાણ લિક્વિડેટ કરી અને આગલા 3 કે 4 મહિના સુધી વાંધો ના આવે એટલા પૈસા કાઢી લો. લાગશે કે મૂડી ઘસાય છે પણ એ બહુ ઉપાય નથી, એટલે એટલા પૂરતું આ કરી નાખો. હવે જેને કેપિટલ એપ્રિસિએશનની ચિંતા હતી એ લોકો પાસે સમય છે, તકલીફ ખાલી રેગ્યુલર ઇન્કમવાળાઓનો છે. અને રેગ્યુલર ઇન્કમમાં પણ વ્યાજની આવકવાળાને બહુ અસર નથી પડવાની, ડિવિડન્ડની આવકવાળાને ગયા વર્ષના ડિવિડન્ડ પર અસર નથી. આજે મ્યુચ્યુઅલ ફંડ્સના રેગ્યુલર ડિવિડન્ડ હતા એ પણ ગયા ક્વાર્ટરના ડિવિડન્ડની બહુ અસર નહીં પડે, હવે પછીના ક્વાર્ટરમાં કદાચ પડે. જી, તો પછીના ક્વાર્ટરમાં પડી શકે છે ને એના માટે, એના માટે સમયગાળો છે, 3 મહિનાનો સમયગાળો છે અને એમાં ફેરબદલ કરવા પડે કે અમુક ઇન્વેસ્ટમેન્ટ લિક્વિડેટ કરવા પડે અથવા અમુક જે ગ્રોથ ઓપ્શનમાં હતા એને ડિવિડન્ડ પે આઉટ કરવા પડે કે SWP, એની વાત પણ આપણે કરી છે, તો એ બધું જ થઈ શકે. સપોઝ જે લોકોની લાઈફ આ રિટર્ન્સ પર જ, ઇન્વેસ્ટમેન્ટ્સ પર જ હોય છે, તમે કહ્યું કે અમુક રોકાણ લિક્વિડેટ કરી કાઢવાના,
કઈ ટાઈપના રોકાણ લિક્વિડેટ કરવા જોઈએ જેથી એમને ઇન્ટરેસ્ટનો એટલો બધો માર ના પડે અને બીજા જે એમના ઇન્વેસ્ટમેન્ટ હોય એ અર્ન કરતા રહે, તો કયા ટાઈપના ઇન્વેસ્ટમેન્ટને લિક્વિડેટ કરવાની? જો ઇન્ટરેસ્ટ વાળા તો નહીં, પણ જે ડિવિડન્ડ વાળા છે ને, એ ડાયરેક્ટ ઇક્વિટી હોય કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, જો એના પોર્ટફોલિયો ખરાબ જ હોય, એટલે આપણે એગ્રેસિવ કોલ લીધેલા કે સટ્ટાબાજી કરવા ગયેલા, તો એ તો કાઢી જ લેવા જોઈએ. એમાં પછી સુધરશે, સારો સમય આવશે, મારું પ્રાઇસ ટાર્ગેટ થઈ જાય, એ લાલચ નહીં રાખો, એ નીકળી જાઓ અને એ પૈસા વાપરો. જે સારા રોકાણ છે, ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે, એને પકડી રાખો. નોર્મલી લોકો ઊંધું કરતા હોય છે. એ છે ને, પેલું આપણે એક બસમાં જતા હોઈએ અને બસ બગડી જાય, કે આપણે મોટરમાં હતા હોય મોટર બગડી જાય, તો બીજી ભલે બધી બસો આગળ જાય, મારી બસ ચાલુ નહીં થાય ત્યાં સુધી ઉતરીને બીજી બસ પર, આ ઇમોશનલ નહીં. મારી બસ પકડી ગઈ, ઉતરીને એ રૂટ પર જે બીજી બસ, એમ બેસીને પહોંચો ને ભાઈ, એક્સેપ્ટ ધેટ રિયાલિટી કે ઇટ વોઝ અ રોંગ ડિસિઝન એન્ડ મૂવ અહેડ ઇન લાઈફ. હા, પણ હવે આપણું માઇન્ડ એવું હોય છે કે વધશે, થોડું પ્રાઇસ વધશે ત્યારે હું વેચી દઈશ, કદાચ એમનો કોસ્ટ કવર ના થતો હોય એટલે વેઇટ થતા હોય, કે કંઈ લોસમાં જતા હોય, તો એટલા માટે લોકો પકડીને બેસી રહે છે. પણ એમાં શો છે જી, જરૂર, પણ આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ કટ, તમારા લોસીસ કટ કરો, અને એવું જ કરવું જોઈએ જેથી વધારે લોસ ન થાય. સાથે જ આવા સમયે એક હેલ્થ ઇન્સ્યોરન્સની પણ આપણે વાત કરી લેવી જોઈએ, કારણ કે જ્યારે આ અગડમ બગડમ ચાલતું હોય ત્યારે આપણો એક હેલ્થ ઇન્સ્યોરન્સ તો ઇન્ટેક્ટ રહેવો જોઈએ, નહીં તો એમાં પાછી વધારે આપણે એક્સપેન્સ થઈ જાય છે. શું કહેશો એના માટે? અત્યારે જો માંદગી આવે અને જો પૂરતો વીમો ના હોય તો બહુ હેરાન થઈ જવાય. ઇન્કમ લોસ થાય અને જો માંદગી આવે તો બહુ હેરાન થઈ જવાય. એટલે મહેરબાની કરીને જો હેલ્થ ઇન્સ્યોરન્સ ન હોય તો તાત્કાલિક હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લેવો, અને ભવિષ્યમાં એક વ્યવસ્થિત રીતે સારા એજન્ટ કે એડવાઇઝર પાસે જઈ સાચી સલાહ લઈને પૂરતો હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ જ લેવાનો, નહીં તો ભવિષ્યમાં પાછા હેરાન થઈશું. હેલ્થ ઇન્સ્યોરન્સ ન હોય તો આગળના કોઈ જ પગલાં લેવા નહીં. તો હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો તો કઈ રીતે લઈ લેવો જોઈએ, અથવા શું એમાં કોઈ ચેન્જીસ કરવાની અત્યારે જરૂર છે? અત્યારે તો જરૂર ના, વચ્ચે ગમે ત્યારે ન થાય હેલ્થ ઇન્સ્યોરન્સમાં ચેન્જીસ. એટલે હેલ્થ ઇન્સ્યોરન્સમાં જો ચેન્જીસ કરવાની વાત આવે તો રિન્યુઅલ વખતે, પણ અત્યારે એટલીસ્ટ નજર તો ફેરવી જ લેવાય કે પૂરતો કવર છે કે નહીં, પ્રીમિયમ ડ્યુ ક્યારે છે. ઘણી બધી વાર બેદરકારીમાં લેપ્સ થઈ જાય છે, તો લેપ્સ તો નથી થયો ને હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી, જો ક્લેમ કરવાનો વારો આવે તો કઈ રીતે ક્લેમ કરવાનું છે, એ બધું જ જોઈ લેવું જોઈએ. જી, બરાબર છે. તો તમારા રોકાણ પર પહેલાં તો નજર કરી લો કે તમારું રોકાણના લિસ્ટમાં શું છે, તમારો ઇક્વિટીમાં જો એક્સપોઝર હોય તો એના માટે શું કરવું, તમારે તમે જો ઇન્વેસ્ટમેન્ટના રિટર્ન્સ પર જો તમે નિર્ભર હો તો એમાં કઈ રીતે ચેન્જીસ કરવા, સાથે હેલ્થ ઇન્સ્યોરન્સ પર પણ એક ધ્યાન રાખી લેવું. પણ એની પહેલાં ફર્સ્ટ તો આ જે ટર્મોઇલ ચાલી રહ્યું છે, જે વોલેટાઇલ માર્કેટ છે, એને જોઈને ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે ઓલવેઝ માર્કેટમાં જ્યારે એન્ટર થતા હોય છે ત્યારે લોંગ ટર્મ ઇન્વેસ્ટેડ રહેવા માટે થતા હોઈએ છીએ, અને માર્કેટમાં તો ઉતાર ચઢાવ આવતા જ રહે છે, એટલે એમાંથી કંઈ ડરવાની જરૂર નથી. પણ કામ થઈને એક પાછી નવી સ્ટ્રેટજી તમારા જ રોકાણમાંથી બનાવવાની રહેશે. પણ આપણે આના પર જ આગળ ચર્ચા ચાલુ રાખીશું, અમારી સાથે જોડાયેલા રહેજો. પણ અમે લઈને આવીએ છીએ એક નાનો બ્રેક. વેલકમ બેક. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ગૌરવ મશરૂવાલા સાથે, જે સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર છે અને યોગિક વેલ્થના લેખક પણ છે. ગૌરવ, બીજું જે આ વખત હમણાં જે લોકોને સતાવી રહ્યું હશે ઇન્વેસ્ટર્સને, કે જેમણે લોન્સ લીધી હશે એ લોકોને થોડી કફળી પરિસ્થિતિ હશે, એ લોકોએ કઈ રીતે પોતાની સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? એ લોકોની પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. આપણે હંમેશ કહેતા હોઈએ છીએ કે લોનમાંથી બને તો જલ્દી બહાર નીકળી જાઓ. હવે આવી પરિસ્થિતિ પહેલાંય સર્જાઈ હતી, જ્યારે ઇક્વિટી માર્કેટનું રિટર્ન પડે
વ્યાજના દર વધે અને આવકમાં કપાત થાય, એટલે ત્રણ ગણો માર પડે, અને એટલે જ ભવિષ્યમાં લોનમાંથી વહેલામ વહેલ તકે બહાર નીકળી જવું. અત્યાર પૂરતી તત્કાલીન પરિસ્થિતિમાં એક બે વસ્તુ પ્લીઝ ધ્યાનમાં આપણે રાખજો. પહેલી વસ્તુ એ કે ક્રેડિટ કાર્ડ કે એવી કોઈ ઊંચા વ્યાજની આપણે ઊંચા દરે લોન હોય કે ઓવરડ્રાફ્ટ હોય તો એને પર્સનલ લોનમાં કન્વર્ટ કરી નાખો, એટલે એટલીસ્ટ વ્યાજનો દર નીચે આવી જાય. આ પહેલી વસ્તુ. બીજું એ કે જો કોઈ એવા રોકાણ હોય જેનું વળતર વ્યાજના દરથી એટલે કે લોન પર જે વ્યાજ ચૂકવીએ છીએ એના કરતાં ઓછું હોય, દાખલા તરીકે આપણે હોમ લોન ચૂકવીએ છીએ 9% કે 9.5% અને કોઈક એફડી 7% છે તો 7% એફડી કાઢી લોન ચૂકવી દો. આનાથી એક ઈએમઆઈ ઘટશે, અથવા બને તો ટેન્યોર ઘટાડવાનો પણ અત્યાર પૂરતું ઈએમઆઈ પણ ઘટાડી શકાય ટેમ્પરરી, પછી લોનનો ટેન્યોર ઘટાડજો તો એક સ્ટ્રેસ ઘટશે. અને કોઈક એવા રોકાણ હોય જેનું આગળ પણ વાત કરી ગયા હું ને પ્રીતિ કે રોકાણ ખોટા છે એટલે એની ક્વોલિટી ખરાબ છે કે કંપની વ્યવસ્થિત નથી કે સટ્ટાબાજી કરેલી, તો એ બધા કાઢી અને એમાંથી પણ લોન ચૂકતી કરી શકાય. એટલે ત્રણ વિકલ્પો, ઊંચા દરની લોન હોય તો નીચેમાં કન્વર્ટ કરો, બીજું જે રોકાણ ઓછા વળતર આપતા હોય એને લિક્વિડેટ કરીને પેમેન્ટ કરી દો, અને ત્રીજું જે ઇન્વેસ્ટમેન્ટ સારા ન હોય એને પણ લિક્વિડેટ કરીને લોન ચૂકતે કરી દો, અને ભવિષ્યમાં લોનમાંથી સૌથી પહેલાં બહાર નીકળી જોઈએ. પેલું લોનને ઊંધું કરીએ ને ન લો એ એકચ્યુઅલી એપ્લિકેબલ છે. જી, પણ સાથે ગૌરવ એવું બી બન્યું હશે કે હાઉસિંગ લોન લીધી હશે અને જે મોટો કે બીજી બી કોઈ લોન છે મોટો અમાઉન્ટ હોય એને એને સુલટાવી એટલી બધી ઈઝી નથી હોતી, આવા કેસીસ માટે શું કરવું જોઈએ? પ્રીતિ, આમાં થોડીક પણ લોન પ્રીપે કરીએ, હાઉસિંગ લોનમાં તો પાર્ટ પ્રીપેમેન્ટ અલાઉડ છે, તો ઈએમઆઈમાં ફરક કરી શકીએ. આઈડિયલી ટેન્યોર ઘટાડવો જોઈએ, પણ અત્યારે કારણ કે કેશ ક્રંચ હોય તો ઈએમઆઈ ઘટાડી દેવો જેથી કરીને લિક્વિડિટી જળવાઈ રહે, એટલે જો આવક ઘટી હોય તો તમારું ઈએમઆઈનું બર્ડન ઘટી જાય. અને સાથે ઓફકોર્સ આપણે તો બીજી લોન્સ તો આપણે લેવાનું આપણે કહેતા જ નથી, તમારા એસેટ બિલ્ડિંગ માટે જો તમે લોન્સ લેતા હો તો બરાબર વાત છે, પણ અત્યારના જે સિનારીઓ ચાલી રહ્યો છે કે ઓફકોર્સ આપણને બજારમાંથી રિટર્ન્સ ઓછા મળી રહ્યા છે, આરબીઆઈ જેવી રીતે રેટ્સ વધારી રહી છે, એ જોતાં આપણે તમે જો એક પ્રીપેમેન્ટ કરી શકો છો હોમ લોન્સ લીધી હોય તો, તો જેનાથી ઈએમઆઈ તમારો આગળ જતાં ઘટી શકે છે, તો એક વિકલ્પ પણ છે. સાથે જ હવે પોતાનું બધા જ ઇન્વેસ્ટમેન્ટ જોઈ લીધા, જે ફેરફાર કરવાના હતા એમના ધ્યાનમાં રાખીને પછી ઓવરઓલ પાછું એક ઇન્વેસ્ટમેન્ટનું ઇવેલ્યુએશન કરી લેવું જોઈએ. ગો બેક ટુ ડ્રોઈંગ બોર્ડ. આટલા વખતથી જે આપણે કહેતા આવ્યા છે, નાણાકીય ધ્યેયનું અવલોકન, ગો ઓન ફાઇનાન્શિયલ ડેટ, ઇમરજન્સી ફંડ, હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, લોન, એની સ્ટ્રેટેજી, ઇન્વેસ્ટમેન્ટ લિંક ટુ ગોલ્સ, નિયર ટર્મ ગોલ્સ છે 2-3 વર્ષના એ ડેટ ફંડમાં, લાંબા ગાળાના ઇક્વિટી કે ઇક્વિટી ફંડમાં, અને પછી રિટાયરમેન્ટ પ્લાનિંગ. આ આખી સ્ટ્રેટેજી ફરીવાર બનાવો અને હવે ભવિષ્યમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. એટલે જેટલા પગલાં આટલા વખતથી કહેતા આવ્યા છીએ એ બધાનું અનુકરણ કરો. સાથે ઓફકોર્સ લોકોની એ ચિંતા હશે કે ખર્ચા તો વધી ગયા છે, ઇન્કમ ઘટી ગઈ છે, અને જે રેગ્યુલર ખર્ચા છે એ તો મીટ કરવા જ પડશે, તો કરવું તો કઈ રીતે કરવું, કઈ રીતે બેલેન્સિંગ કરવાનું? એમેઝોન, ફ્લિપકાર્ટ, બીજા બધાનું થોડી કપાત મૂકી દો ખર્ચામાં. સાવ હજી એવો ખરાબ સમય હજી તો નથી, આગળ શું થશે ખબર નથી કે તહેવારો માણી ન શકીએ, એટલે અત્યારે જો કદાચ મોટો ઝાટકો લાગ્યો પણ હોય પણ એટલો મોટો નથી. હજી તો એક વર્ષ પહેલાંનું જો આપણે લેવલ જોઈએ તો આજની તારીખમાં જ્યારે આપણે આ શો રેકોર્ડ કરીએ ત્યારે તો આપણે હજી સરભર છીએ કે થોડાક પ્લસમાં છીએ,
એટલે સાવચ કપાત મૂકી દેવાની જરૂર નથી, પણ જો મોટે પાયે તહેવાર ઉજવવાના હો તો થોડી કરકસર, થોડીક એડજસ્ટમેન્ટ, થોડુંક નવા નવા વિકલ્પો શોધી અને તહેવારો માણજો. હજી એવી પરિસ્થિતિ નથી કે તહેવારો પર આપણે આપણી ઈચ્છાઓ દબાવી દઈએ. જે બરાબર છે, તો એટલી બી સ્થિતિ ખરાબ નથી, પણ અમારો રોલ બને છે કે ઓફકોર્સ તમને એક સેફ ગાર્ડ માટે બધા નુસખાઓ બતાવીએ અને તમને એલર્ટ કરી રહ્યા છે, જેથી તમે તમારા રોકાણ પર એક નજર નાખી લો અને જ્યાં જરૂર પડે ત્યાં તમે ચેન્જીસ કરી શકો છો. પણ સાથે જ એમ પણ અમે કહીએ છીએ કે એટલું પણ હજી કંઈ એવું રેડ કોર્નર કે એવું કંઈ નોટિસ નથી કે એટલું બધું ખબરાવવાની જરૂર નથી, પણ ઓલવેઝ થોડી સેફગાર્ડ લેવું એ એક આપણા જ રોકાણના એમાં ફાયદો થશે ને આપણા જ લાઈફમાં એનો ફાયદો થશે. તો નો હાર્મ ઇન ઇટ. ગૌરવ, તમારો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ એટલે કે લોન, ક્રેડિટ કાર્ડ, ઇન્સ્યોરન્સ, બચત, રોકાણ વગેરેને લગતા તમારા સવાલ અમને મોકલો તમારું નામ, શહેર, ઉંમર અને ફોન નંબર સાથે. ઇમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC Bazaar પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC Bazaar પર. સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.